नमस्कार, संत कृपा परिवार में आपनु हार्दिक स्वागत करूँ छूँ। आज आप धोरण बेनी अंदर विषय से सामान्य ज्ञान और एकम छे बार एटले के अपना राष्ट्रीय त्यौहारों की बात करवाना छे। तो आगळना प्रकरण में आपणे जोई गया छे कि अपना त्यौहारों कया कया छे अने कई रीते उजवीए छे। आज आपणे जोवानुं छे अपना राष्ट्रीय त्यौहारों। तो अहींया तमने आप्युं छे के प्रश्न एक छे के नीचेना प्रश्नों उत्तर एक एक शब्द में लखवानुं छे। हवे प्रश्नों आप्या छे ए शांतिथी वाँचीने एना जवाब लखवाना छे। तो अहींया आपणे आपणा राष्ट्रीय त्यौहारोनी वात करीए तो अत्यारे 26मी जान्युआरी आपणे 72मो उजव्यो, बराबर। तो अहींया आपणे लखवानुं छे, पहेलो प्रश्न तमने आप्यो छे, वाँचवानुं छे कि आपणो देश वर्षो सुधी कोनी गुलामीमां रह्यो। तो आपणो देश एटले कि आपणो भारत देश वर्षो सुधी कोनी गुलामीमां हतो એટલે કે ગુલામીમાં રહ્યો। તો આપણા દેશમાં પહેલાં કોણ રાજ કરતા હતા? તો જવાબ આવશે અંગ્રેજો। બીજો પ્રશ્ન છે, અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશને કોણે મુક્ત કરાવ્યો? તો અંગ્રેજોની ગુલામી કરતા હતા ભારત દેશ અને એ દેશને કોણે મુક્ત કરાવ્યો? તો એમાં આવશે ગાંધીજીએ મુક્ત કરાવ્યો હતો। ત્રીજો પ્રશ્ન છે, આપણો દેશ અંગ્રેજોની ગુલામીમાંથી કઈ તારીખે આઝાદ થયો? હવે આપણે લખવાનું છે કે આપણો દેશ ભારત દેશ છે અંગ્રેજોને જુલમમાંથી એટલે કે ગુલામીમાંથી કઈ તારીખે આઝાદ થયો? તો અહીંયા આઝાદ થયો છે એટલે કે 15મી ઓગસ્ટે આઝાદ થયો હતો। ચોથો પ્રશ્ન છે કે 15મી ઓગસ્ટ એ આપણો કયો દિવસ ગણાય છે? તો 15મી ઓગસ્ટ એ આપણો કયો દિવસ ગણાય છે? તો એ છે આઝાદ દિન તરીકે આપણે ઉજવીએ છે। એના પછીનો પ્રશ્ન, 26મી જાન્યુઆરી એ આપણો કયો દિવસ છે? તો 26મી જાન્યુઆરી જે હમણાં જ ગયો એને આપણે ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ। એના પછી છેલ્લો પ્રશ્ન છે, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા કયા તહેવારો છે? તો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ આપણા રાષ્ટ્રીય તહેવાર ગણવામાં આવે છે। તો આવી રીતે આપણે યુનિટ 87 પૂર્ણ કરવાનું છે। હવે યુનિટ 88 ઉપર ધ્યાન આપશું। પ્રશ્ન 7 છે કે આ રાષ્ટ્રીય તહેવારના દિવસે શાળાઓમાં શું કરવામાં આવે છે? તો રાષ્ટ્રીય તહેવારો જે બે રાષ્ટ્રીય તહેવાર છે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે શાળાઓમાં શું કરવામાં આવે છે? તો ધ્વજવંદન કરવામાં આવે છે। 8મો પ્રશ્ન છે, 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે? તો અહીંયા લખવાનું છે કે આપણી રાજધાની એટલે કે 15મી ઓગસ્ટના દિવસે દિલ્હીના લાલ કિલ્લા ઉપર રાષ્ટ્રધ્વજ કોણ ફરકાવે છે? કોના હાથે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે? તો અહીંયા આવશે વડાપ્રધાન। અને આપણા વડાપ્રધાન કોણ છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે નરેન્દ્ર મોદી સાહેબ। હવે 9મો પ્રશ્ન છે, આપણે નેતાઓ અને શહીદોને કયા તહેવારે યાદ કરીએ છે? તો આપણા નેતાઓ છે અને શહીદો, ખાસ કરીને શહીદો છે, એમને કયા તહેવારે યાદ કરીએ છે? તો આપણા રાષ્ટ્રીય તહેવાર એટલે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બે રાષ્ટ્રીય તહેવારના દિવસે શહીદોને ખાસ કરીને યાદ કરવામાં આવે છે। તો આ રીતે આપણે પેજ નંબર 41 અને 42 પર આપેલ યુનિટ 87 અને 88 પૂર્ણ કરવાનું છે। અસ્તુ।